આજે રામનવમીની સમગ્ર દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં ભગવાન શ્રી રામનવમીને લઈ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. ઉમરગામ ગાંધીવાડી ખાતે આવેલા રામ મંદિરમાં અને સોળસુંબા વિસ્તારમાં નીકળેલી શોભાયાત્રામાં રામભક્તોની ઉમટેલી ભીડમાં જય શ્રી રામના નારાઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. આ ઉપરાંત શહેરના શ્રી રામ મંદિરોમાં ભક્તોની લાગેલી ભીડ અને ભજન કીર્તનના માહોલથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું છે. ઉમરગામ તાલુકાના ગામડાઓમાં આવેલા રામ મંદિરોને કેસરિયા ધજાઓથી અને રોશનીથી શણગારવામાં આવ્યા છે. ભગવાન શ્રી રામની શોભાયાત્રામાં યુવાનોનો જુસ્સો અતિ ઉત્સાહભેર જોવા મળ્યો હતો. નાણામંત્રી કનુભાઈ દેસાઈ અને ધારાસભ્ય રમણભાઈ પાટકરે સોળસુંબા વિસ્તારમાં હાજરી આપી રામનવમીની શુભેચ્છા આપી હતી. શ્રી રામ હિન્દુ યુવા મંચ હર સાલ કી તરહ યહાં પે વિરાટ શોભાયાત્રા કા આયોજન કરતી હૈ, ઉસી તરહ ઇસ સાલ ભી યહાં પે આપ દેખ સકતે હૈ, ઇતની ગરમી હોને કે બાવજૂદ ભી માહોલ કિતના ગરમ હૈ ઔર કિતને લોગો મેં ઉત્સાહ હૈ. ઇસ બાર યહાં પે સ્પેશિયલ કહે સકતે હૈ કે ભક્તો મેં જોશ દિખ રહા હૈ, ક્યોંકિ 500 સાલ કે સંઘર્ષ કે બાદ જબ રામ અયોધ્યા મેં વિરાજમાન હુએ હૈ તો એક અલગ હી જજ્બે કે સાથ મેં યહાં પે રામ નામ કે ગુંજ કે સાથ યહાં પે લોગો કા જોશ કહે સકતે હૈ બહોત હી હાઈ હૈ. ये पूरे गांधीवाड़ी में जो विस्तार है यहाँ से निकल करके बेला होते हुए चित्रकूट, देवधाम, आनंद नगर, पावर हाउस, ये नगर में भ्रमण करने के बाद में पुनः यहीं पे ये शोभा यात्रा समाप्त होगा. उसके बाद यहाँ पे महाप्रसाद का भी आयोजन किया गया है जिसमें भारी संख्या में लोग हर साल की भांति जुड़ रहे हैं. इतने टेम्परेचर होने के बाद भी कहीं से भी किसी में जोश कम नहीं दिख रहा है करके, और इसका महत्व तो काफी है ही क्योंकि ये 500 साल के संघर्ष के बाद मिली हुई जीत का एक जोश अलग ही होता है. जय श्री राम. पिछले 10 वर्षों से हिंदू युवा मंच के द्वारा इस शोभा यात्रा का आयोजन किया जा रहा है और 2012 से इसका प्लानिंग शुरू हुआ था, जैसे जैसे करके 2014 में इसको धरातल पे लाया गया और 2014 के बाद में हर साल भारी से भारी संख्या में लोग आते हैं इसमें और इस शोभा यात्रा का आनंद लेते हैं पूरे गांधीवाड़ी के अंदर शांतिपूर्ण तरीके से. आज तक हमारे इस शोभा यात्रा में कोई भगवान की दया से विघ्न नहीं हुआ और बड़ी ही शांति के साथ में सभी भक्त आते हैं और अपने मंदिर से शुरू होके साकेत नगर, आला हाइट्स, दूधनाथ महादेव मंदिर, प्रगति नगर, देवधाम, चित्रकूट, फिर पुनः मैन रोड से गांव देवी मंदिर से पुनः इस मंदिर पे आगे समाप्त होती है और फिर महाप्रसाद लेके अपने अपने घरों में जाती है. वर्ष पची आज पहली रामनवमी से जयरे भगवान श्री राम पोताना घर में बिराजी ने એક અભૂતપૂર્વ ઉત્સાહ સમગ્ર ભારત દેશમાં જોવા મળી રહ્યો છે ત્યારે ઉમરગામ ખાતે આ ભવ્ય રામ નવમીની યાત્રાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં દરેક સમાજના લોકોએ ભાગ લીધો અને ઉત્સાહપૂર્ણ એની ઉજવણી કરવામાં આવી. થેન્ક યુ.